12 મેને મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સુરતના ઉગતચાર રસ્તા પાલનપુર ગામ ખાતે આવેલી શ્રી વિકલ્પ હોસ્પિટલ ખાતે શહેરની અલગ અલગ ક્ષેત્રની 11 માતાઓને સન્માનિત કરવામાં આવી હતી. 12મી મે મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે દરેક માતાઓને સન્માનના દિવસે થતું હોય છે ત્યારે સુરતના ઉગતચાર રસ્તા પાલનપુર ગામ ખાતે આવેલી શ્રી વિકલ્પ હોસ્પિટલ ખાતે શહેરની અલગ અલગ ક્ષેત્રની 11 માતાઓને સન્માનિત કરવામાં આવી હતી. આ અંગે સન્માનિત કરનારી મહિલાઓએ કહ્યું કે આ માત્ર અમારું સન્માન નથી પરંતુ દેશ દુનિયાની તમામ માતાઓનું સન્માન છે. શ્રી વિકલ્પ હોસ્પિટલના ડૉક્ટર પારુલ પટેલે કહ્યું કે હું ગાયનેક તરીકેની પ્રેક્ટિસ કરું છું ત્યારે મારી પાસે ઘણી બધી મહિલાઓ એવી પણ આવતી હોય છે જેમને માતા બનવું હોય છે પરંતુ માતૃત્વ ધારણ કરી શકતી નથી. ત્યારે આ મહિલાઓની પીડા પણ હું જાણું છું અને એક માતાની પીડા પણ હું જાણું છું. જ્યારે આ માતાઓને સન્માનિત કરવાનો વિચાર આવ્યો ત્યારે આ વિચારને મૂર્તિમંત સ્વરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આમ તો દરેક માતાઓનું સન્માન થવું જ જોઈએ પરંતુ આજના દિવસે અમે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતી 11 જેટલી માતાઓને સન્માનિત કરી છે અને આ સન્માનિત કરવાના કાર્યક્રમથી અમે ગર્વ અને ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ. સન્માન સ્વીકારનારે ફેશન ડિઝાઇનર સંગીતા ચોક્સીએ કહ્યું કે આજે આ અનોખો કાર્યક્રમ યોજાયો છે. કદાચ પહેલીવાર માતૃત્વ ધારણ કરનારી તમામ મહિલાઓને સન્માનિત કરવામાં આવી છે. માત્ર ફેશન ડિઝાઇનર નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં જેમ કે ડાન્સ, તબીબી સેવા સહિતના તમામ વ્યવસાયોમાં કામ કરી રહેલી માતાઓનું આ સન્માન કરવામાં આવ્યું છે ત્યારે અમારી સન્માન કરનાર તમામનો હૃદયથી આભાર માનીએ છીએ. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. આપણે આજે શ્રી વિકલ્પ હોસ્પિટલમાં મધર્સ ડેનું થોડું જુદી રીતે સેલિબ્રેશન કરી રહ્યા છે. શ્રી અને વિકલ્પ એટલે આમ જોવા જઈએ તો માં આપણા જીવનની શ્રી હોય છે અને માનો કોઈ વિકલ્પ નથી હોતો. એટલે ડૉક્ટર પૂજા પટેલને હું આના માટે અભિનંદન આપું છું કે મહિલા દિવસે ઘણી બધી મહિલાઓનું સન્માન કરવામાં આવે છે પણ મધર્સ ડે ઉપર બધી મમ્મીઓને ભેગી કરીને યુ આર ધ બેસ્ટ મધર આવું કહેનારા બહુ ઓછા હોય છે. એટલે કદાચ એમના સંતાનો પણ એમને થેન્ક યુ નથી કહેતા, ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે છે. એટલે આપણા ઘરમાં હરતી ફરતી એક એવી સ્ત્રી કે જે મોટે ભાગે આપણાથી જાણતા અજાણતા આડે હાથે મુકાઈ જતી હોય છે એવી સ્ત્રીનો મહિમા એટલે મધર્સ ડે છે. તો સૌથી પહેલાં ડૉક્ટર પૂજાબેનને હું અભિનંદન આપું છું આવા વિચાર બદલ. મમ્મીઓને એવોર્ડ એટલે મમ્મીઓ માટે તો આ એક આત્મસન્માનની વાત છે અને સૌ સંતાનોને વિનંતી કરું છું કે તમારી માં એ માં છે, એ શ્રી છે, એનો કોઈ વિકલ્પ નથી એટલે એને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લો. અને આ એક જ દિવસે શું કામ, એને 365 દિવસમાં તમને ગમે ત્યારે તમને ગમે એવી રીતે એને એક વાર થેન્ક યુ કહો. હું ડૉક્ટર પૂજા કમલેશ પટેલ, લેપ્રોસ્કોપિક ગાયનેક સર્જન છું અને શ્રી વિકલ્પ હોસ્પિટલની ડાયરેક્ટર છું. આપણા દેશમાં માતૃ દેવો ભવવાળી સંસ્કૃતિ અને આજે મધર્સ ડે ઉજવવાનું એનું સૂચન. આપણે બધા જ દિવસો હવે સેલિબ્રેટ કરીએ છીએ, યોગ દિવસ હોય તો પણ બહુ ઇન્ટરનેશનલી સેલિબ્રેટ કરીએ, વર્લ્ડ રેકોર્ડ બનાવીએ. પણ શું આપણે એવું સાંભળ્યું કે મધર્સ ડેના આપણે 15 મધર્સને બોલાવી અને એમને સન્માન કર્યો? તો આઈ થિંક આ એક એવો વિષય છે કે જેને હવે થોડું લાઇમલાઇટ આપવાની નીડ છે. આપણે આપણી મમ્મીનો હાથ પકડીને 20 વર્ષ સુધી ચાલીએ છીએ, 20 વર્ષ પછી આપણે આપણી રીતે સક્ષમ થઈ જઈએ છીએ અને આપણા છોકરા થાય છે, આપણે એમની આંગળી પકડીને ચાલવા લાગીએ છીએ. પણ એ માતા ગમે ત્યારે એક ખૂણામાં બેસીને એવું તો વિચારતી જ હોય કે ભાઈ મારી દીકરી આગળ વધે તો શું એને આપણે વંદન કરવાનો સમય નથી આવી ગયો? તો આઈ થિંક કે આ એ દિવસ છે જ્યારે તમારે બધાએ જ પોતપોતાની માતાને વંદન કરવું જોઈએ અને એના ભાગ સ્વરૂપે આપણે આજે સુરતમાંથી 8 કે 9 મહિલાઓને જે અલગ અલગ વિસ્તારમાંથી આવે છે એ લોકોને આપણે સન્માન કરવાના છીએ અને ફૂલ નહીં પણ ફૂલની પાંખડી સ્વરૂપે આ લોકોને આપણે વંદન જો કરીએ તો બધા જ માતાઓને એ મેસેજ મળે કે તમે તમારું ફેમિલીની સાથે કરિયરમાં પણ ખૂબ જ આગળ વધી શકો છો. વિકલ્પ હોસ્પિટલે આ વિચાર કઈ રીતે, આમ તો જોવા જઈએ આટલા વર્ષથી મધર ડે તો ઉજવાતો જ માતૃદેવો હોવો જોઈએ, આ વિચાર કઈ રીતે, કેમ આવો વિચાર? ઓકે, મારું પ્રોફેશન ગાયનેક છે એટલે જ્યારે પણ કોઈ છોકરી મારી પાસે આવે ત્યારે એ માતા નથી હોતી પણ જ્યારે એ પ્રેગ્નન્ટ થાય છે ટ્રીટમેન્ટથી કે પછી કુદરતી રીતે અને પછી જ્યારે મધર બને છે એ જે 5-7 મિનિટની જે ફિલિંગ હોય છે એ ફિલિંગ કદાચ તમે લોકો ના સમજી શકો. એ ફિલિંગ કદાચ એક ગાયનેક ડૉક્ટર અને એ પેશન્ટ એટલે કે જે માતા બની રહી છે તે ફિલિંગ બસ એ બે વ્યક્તિઓ પાસે જે અનુભૂતિ હોય છે તે માર્વેલસ છે અને હું ઇમોશનલી કહી નથી શકતી અને વિડીયોગ્રાફિકલી હું વર્ણન કરી નથી શકતી. એ જે ફેઝ હોય છે કે જ્યારે એક છોકરી વુમન
અને વુમનમાંથી મધર બને છે તે મધરહૂડને સલામ કરવા માટે આ દિવસ છે. અને મારી પાસે આવી ઘણી જ બધી વુમન્સ છે અને મધર્સ છે જે લોકોને સન્માન કરવા માટે મને એવું થયું કે આપણે એક એવો દિવસ ગોઠવવો જોઈએ કે જ્યારે આપણે એ બધી મધર્સને ફેલિસિટેટ કરીએ.